પદ્ય સમીક્ષા જેની અંદર પદ્યાનુક્રમણ છે એ આપણને એક્ઝામમાં 4 માર્ક્સ ક્વેશ્ચનમાં પૂછવામાં આવે છે. તો પદ્યાનુક્રમણ અને પદ્ય સમીક્ષા કરતી વખતે કેટલીક વાતોને ધ્યાન રાખવી તે આપણે જોઈએ. તો પહેલા તો એક આખું કાવ્ય આપવામાં આવ્યું હોય, એ કાવ્યમાંથી થોડા જે પ્રશ્નો છે એ પૂછવામાં આવે અને એ જ પ્રશ્નોના આન્સર આપણને એ કાવ્યમાંથી શોધીને લખવાના રહે. જેવી રીતે આપણે ગદ્ય સમીક્ષાનો ટોપિક કરે એવી જ રીતે આ પદ્ય સમીક્ષામાં નિયમો મેં તમને પહેલા જ ગદ્ય સમીક્ષા કરી ત્યારે સમજાવી દીધેલ છે, છતાંય પણ આપણે એકવાર રિપીટ કરીએ. તો જે આખું કાવ્ય છે તે એકવાર આખી વાંચી જાઓ, એના ઉપરથી જે પ્રશ્નો છે એના આન્સર છે એ આપણને એ પદ્યમાંથી જ ગોતવાના રહે છે. એના પછી આપણે જોઈએ તો જે આખું કાવ્ય છે એને આપણે વાંચ્યું પછી જે નીચે આપેલા પ્રશ્નો હોય એ પ્રશ્નોના આન્સર પહેલા આપણને જોઈ લેવા. એના પછી જોઈએ તો જે કાવ્યની પંક્તિઓ છે એનું અર્થઘટન કરી અને જે વિરામ ચિહ્નો હોય એને આપણને ધ્યાનમાં લેવા. એના પછી થર્ડમાં જોઈએ તો જે પ્રશ્નો છે એને ધ્યાનમાં રાખીને જે કાવ્ય છે એની અંદરથી આપણને જે લાગતા વળગતા જે આન્સર છે તે આપણને શોધવા. એના પછી પ્રશ્નના ઉત્તર છે એ શોર્ટમાં લખવા અને એને મુદ્દાસર એટલે કે જે એને એની ભાષા હોય એ ભાષા પ્રમાણે જ લખવાના રહે. પ્રશ્નના ઉત્તરમાં કાવ્યની પંક્તિઓ સીધે સીધી લખવી ન જોઈએ. પ્રશ્નોના ઉત્તરોની જોડણી, વિરામ ચિહ્ન અને દરેક પ્રશ્નોનું આપણને ધ્યાનથી રાખવું જોઈએ. જેમ કે પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય અને એ પ્રશ્નના અંતરમાં આપણે અગર જે કાવ્ય પંક્તિ આપેલી છે તો એ જ કાવ્ય પંક્તિ જો આપણે એમને એમ આગેરૂપ લખી નાખીએ તો તે ચાલે નહીં. જે પ્રશ્નને લાગતા વળગતા મુદ્દાસર જવાબ છે તે જ લખવાના રહેશે. કાવ્યમાં ઉત્તરોની જોડણી અને વિરામ ચિહ્નનું પણ આપણને ધ્યાન રાખવાનું રહે. એના પછી જોઈએ તો લખેલા જે ઉત્તરો છે એને આપણે એકવાર હજી રિવાઇઝ કરી લેવા જોઈએ જેથી આપણને ખ્યાલ આવી જાય કે આપણી જો કંઈક ભૂલ હોય તો તે આપણે સુધારી શકીએ. ક્લિયર? કેટલી રીતે પદ્યાનુક્રમણના આન્સર છે પ્રશ્ન પૂછવામાં આવે તો એને આપણે ધ્યાનપૂર્વક કેવી રીતે લખવા તે આપણે જોયું. હવે જોઈએ તો પ્રશ્ન કેવી રીતે પૂછવામાં આવે. તો નીચે પ્રશ્ન આપણને હેડિંગમાં પૂછવામાં આવે કે નીચે આપેલી કાવ્ય પંક્તિઓમાંથી પ્રશ્નોના જવાબ શોધીને લખો. માર્ક્સ ટોટલ 4. તો આખી કાવ્ય પંક્તિ હોય અથવા જો ત્યારે હું અહીં એક કાવ્ય બોલું કે સાંજની સવારે તે કાગળ નિત્યનું માર્ગ તારે સીધાવો, તુજ દીધા પત્રમાં એ બધું શું ભર્યું, કોદી તું ફૂલા ઉર આવે. હવે આખી કાવ્ય પંક્તિઓ છે જેની અંદરથી પ્રશ્નો પણ પૂછવામાં આવે. તો થર્ડ લાઈન આપણે જોઈએ તો કેટલી માત કેરી દુવાઓ ભરી, કેટલા પ્રેમીના પ્રેમ ભાવ, કેટલા ફૂલ કેરા નિશાશા કર્યા, કેટલા હર્ષ કેરા સમાવ, કેટલા ને તારી પ્રતીક્ષા કરે, કેટલા પણ પદ્રવ સુને છે, ના નથી પત્ર એવું કહીને કહું શું ભર્યું, આપ સામે જુએ છે, જાણતો કેટલા ચાંપતા છાતીએ, પત્રની ચુંબને કંઈક ચાલે, કંઈક આંખો થકી આસુડા વરી ભીંજવી સુસ્ત એ પત્ર દોડે. પ્રહલાદ પારેખનું આ કાવ્ય જેનામાંથી આપણને
आई होप तमने